હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જુનિયર ક્લાર્કની ભરતીમાં ઉમેદવારો પાસેથી ઉઘરાણા માટે એજન્ટો સક્રિય થયા છે. પરીક્ષાના બે દિવસ પહેલાં રવિવાર પરીક્ષા પૂર્વે આપના નેતા યુવરાજસિંહ જાડેજાનો દાવો છે કે એજન્ટોને રવિવારે નજરકેદ રાખવામાં આવે. આગામી રવિવારે સરકારી ભરતી માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે તે પહેલાં આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉમેદવારો પાસેથી પૈસા લઈને નિમણૂક અપાવવાના જૂના એજન્ટો સક્રિય થયા હોવાનો દાવો કર્યો છે. તે મુદ્દે સરકારી તંત્રમાં પણ રજૂઆત કરી હોવાનું કહેતા જેમનું નામ અગાઉ ભરતી મુદ્દે એજન્ટો તરીકે બહાર આવેલું તેમને રવિવારે નજરકેદ રાખવા પણ તેમણે માગણી કરી છે. પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્વે જ ફરી એક વખત તેમાં ગેરરીતિ થઈ શકે તેવા આક્ષેપ શરૂ થયા છે. આપના નેતા યુવરાજસિંહે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે કેટલાક એજન્ટો 2-3 લાખના ઉઘરાણા ઉમેદવારો પાસેથી કરી રહ્યા છે. ભાવનગરમાં આવું કામ કરતા એજન્ટો ઉમેદવારનો સંપર્ક કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી કક્ષાએથી લઈને પંચાયત સચિવ સુધી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આવા એજન્ટો ઉપર રવિવારે ખાસ વોચ રાખીને તેમને નજરકેદ રાખવામાં આવે તેવી પણ માગણી કરી હતી. તે સાથે આ પરીક્ષા આપવા આવનાર ઉમેદવારને મુસાફરી ભથ્થું આપવા અને ઉમેદવારનું વેઇટિંગ લિસ્ટ બનાવવા પણ તેમણે માગણી કરી હતી. રાજ્યમાં 29મીએ જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. આ માટે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. લાંબા સમયથી ઉમેદવારો આ પરીક્ષા યોજાય તેની રાહ જોઈને બેઠા છે ત્યારે કોઈપણ ગેરરીતિ વિના પરીક્ષા યોજાય તે સરકાર માટે મોટો પડકાર રહેશે.